નમસ્કાર મિત્રો, આજના વિડિયોમાં આપણે વાત કરીશું કે મિત્રો, કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં જ એક જાહેરાત કરવામાં આવેલી છે કે દરેક ખેડૂતને જે પાક સન્માન નિધિ હેઠળ જેમને સહાય મળે છે તેવા દરેક ખેડૂતને કિસાન ક્રેડિટ કાર્ડ આપી તેમને 1,60,000થી લઈ 3,20,000 સુધીની લોન મળવાપાત્ર છે, તે પણ કોઈ પણ ડોક્યુમેન્ટ વગર. મિત્રો, આ યોજના નો લાભ દરેક ખેડૂત લઈ શકે છે જેમને પીએમ કિસાન સન્માન નિધિ હેઠળ વર્ષે 6,000 રૂપિયા મળે છે. તો મિત્રો, આ યોજના હેઠળ તમારે એક ફોર્મ ભરી કેસીસી કાર્ડ કિસાન ક્રેડિટ કાર્ડ કઢાવવાનું હોય છે. આજના વિડીયોમાં આ ફોર્મ કેવી રીતે ફિલઅપ કરવું, તમારી જાતે તમે ગુજરાતીમાં આ ફોર્મ સરળતાથી ફિલઅપ કરી શકો તેના માટે આ વિડીયો બનાવેલ છે, અને આ વિડીયોમાં સ્ટેપ બાય સ્ટેપ ફોર્મ કેવી રીતે ભરવું તેની ડિટેલ સાથે માહિતી આપેલી છે. તો મિત્રો, વિડીયો અંત સુધી જોજો, તમે તમારું ફોર્મ સરળતાથી ભરી કેસીસી કઢાવી શકશો. મિત્રો, અત્યારે ગવર્મેન્ટ દ્વારા સ્કીમ ચલાવવામાં આવી રહી છે જેના દ્વારા 23 તારીખ સુધી તમે સરળતાથી કોઈ પણ બેંકમાં જઈ તમે કિસાન ક્રેડિટ કાર્ડ માટે એપ્લાય કરી શકશો. તેના માટે એક ફોર્મ ભરવાનું થશે, તે ફોર્મ કેવી રીતે ફિલઅપ કરવું તે જોઈએ. તો મિત્રો, ચાલો વિડીયોને શરૂઆત કરી. મિત્રો, અહીં તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો તે રીતનું કિસાન ક્રેડિટ કાર્ડ માટેનું ફોર્મ છે, જેની લિંક મેં વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. અને હા મિત્રો, તમે કિસાન ક્રેડિટ કાર્ડના શું શું લાભ છે તે અંગેનો વિડીયો મારી ચેનલ ઉપર છે, ઉપર આઈ બટનમાંથી મળી જશે અથવા તો વિડીયોના એન્ડ સ્ક્રીનમાં મળી જશે, ત્યાંથી તમે તે વિડીયો અચૂક જોઈજો, ત્યારબાદ જ આ ફોર્મ ફિલઅપ કરજો. તે વિડીયો જોવાથી તમને કિસાન ક્રેડિટ કાર્ડના દ્વારા તમને 1,60,000થી લઈને 3,20,000 સુધીની લોન કેવી રીતે મળે તેની ડિટેલમાં માહિતી આપેલી છે. મિત્રો, હવે આ ફોર્મની અંદર જોઈએ તો અહીંયા મેં ફિલઅપ કરેલું જ ફોર્મ છે, આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈશું. અહીંથી સૌથી પહેલા જોઈએ તો અહીંયા નેમ ઓફ બેંક છે, અહીંયા તમારે તમારી બેંકનું નામ લખવાનું છે જે બેંકની અંદર તમે કાર્ડ કઢાવવા માંગતા હોય. મોસ્ટ ઓફ SBI બેંકમાં આ કિસાન ક્રેડિટ કાર્ડ કઢાવવામાં આવે છે. તો એ બેંકનું નામ લખવાનું છે, નીચે બ્રાન્ચનું નામ લખવાનું છે, બેની બ્રાન્ચમાં ખાતું હોય તે ખાતું તે બ્રાન્ચનું નામ લખવાનું છે. હવે નીચે અહીંયા તમે જોઈ શકો છો ટુ ધ બ્રાન્ચ મેનેજર, અહીંયા તમે લખી શકો છો SBI સાવસર પ્લોટ, મેં લખ્યું છે. અહીંયા તમારી બેંકનું નામ અને બ્રાન્ચનું નામ લખી શકો છો. હવે નીચે અહીંયા તમે જુઓ તો અહીંયા જે ડિટેલ છે ફોર ઓફિસ યુઝ, અહીંયા કાંઈ તમારે લખવાનું નથી, બેંકને લખવાની ડિટેલ છે. અહીં આપણે કોઈ પણ વિગત લખવાની થતી નથી. હવે એની નીચે બી સેક્શન છે, બી સેક્શનની અંદર જોઈએ તો અહીંયા ખાસ દરેક મિત્રો ધ્યાન આપે, જો તમે આ કિસાન ક્રેડિટ કાર્ડ કઢાવી લોન લેવા માંગતા હોય તો ઇસ્યુ ઓફ ફ્રેશ કેસીસી ઉપર ક્લિક કરવાનું છે, ટિક કરવાનું છે. અને જો તમારી પાસે ઓલરેડી કિસાન ક્રેડિટ કાર્ડ હોય, તમે તેની તારીખ વહી ગઈ હોય, રિન્યુ કરાવવા માંગતા હોય તો અહીંયા ટિક કરવાનું છે. અને જો તમે નવું જ કિસાન ક્રેડિટ કાર્ડ માટે એપ્લાય કરવા માંગતા હોય તો અહીંયા ટિક કરવાનું છે ત્રીજા નંબરમાં બોક્સમાં. અને નીચે એમાઉન્ટ ઓફ લોન રિક્વાયરમેન્ટ લખેલી છે, અહીંયા તમે તમારી જેની લોનની રિક્વાયરમેન્ટ હોય એટલી એમાઉન્ટ અહીંયા તમે ફિલઅપ કરી શકો છો. આટલી વિગત ફરવાની છે. ત્યારબાદ ત્યાર પછી પાર્ટ સીની અંદર જોઈએ તો પાર્ટ સીની અંદર અહીંયા નેમ ઓફ એપ્લિકેશન, અહીંયા તમારે તમારું નામ લખવાનું છે જેનું તમે કિસાન ક્રેડિટ કાર્ડ કઢાવવા માંગતા હોય તે. અને નીચે ખાસ એકાઉન્ટ નંબર છે, પીએમ કિસાન બેનિફિશિયલી લખેલું છે. એટલે મિત્રો, તમને જે પીએમ કિસાન સન્માન નિધિ હેઠળ જે તમારા ખાતામાં દર મહિને 3 મહિને 2,000 કે વર્ષે 6,000 જમા થાય છે તે ખાતા નંબરો જ અહીં ખાસ ફિલઅપ કરવાના છે. તમારા એકાઉન્ટ નંબર જેમાં પીએમ સન્માન નિધિના 6,000 રૂપિયા જમા થાય છે એ ખાતા નંબર અહીંયા ફિલઅપ કરવાના છે. હવે આગળ વાત કરી તો અહીંયા જે ગવર્મેન્ટની સ્કીમ છે, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના PMSBY અને પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના, આની અંદર પણ તમે નિવેશ કરી શકો છો આ ફોર્મની સાથે. મિત્રો, આ બહુ જ ગવર્મેન્ટની સારી સ્કીમ છે. પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, એનું વાર્ષિક પ્રીમિયમ માત્ર 12 રૂપિયા છે, તો તમે અહીંયા ટિક કરી શકો છો, જેના પરિણામે તમને 2,00,000 રૂપિયાની સહાય મળવાપાત્ર છે આ યોજના હેઠળ. અને બીજી યોજના છે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના, જેનું વાર્ષિક પ્રીમિયમ 330 છે અને તેમાં પણ તમને 2,00,000ની સહાય મળવાપાત્ર છે. જો તમે આ બે ચાલુ કરવા માંગતા હો તો અહીં યસ ઉપર ટિક કરવાનું છે, નહીં તો તમે નો ઉપર ટિક કરી શકો છો.
પણ જો તમે યસ ઉપર ટિક કરશો તો વાર્ષિક તમારા ખાતામાં 330+12 એટલે 342 રૂપિયા ઓટોમેટિકલી દર વર્ષે કપાશે. અને આનો લાભ એ છે કે તમને 4 લાખ રૂપિયા કંઈ દુર્ઘટના થાય તો મળવાપાત્ર છે. અને જો તમે ફરજિયાત નથી, તમે નો કર તમે આ લાભ લેવા ન માગતા હોય તો નો ઉપર અહીંથી તમે ક્લિક કરી શકો છો. અહીંયા તમારે જો અગાઉથી કોઈ લોન લીધેલી હોય તો અહીંયા તેની ડિટેલ ફિલઅપ કરવાની છે. કોઈ બેંકની અંદર લોન લીધેલી હોય તો, જો લોન લીધેલી ન હોય તો અહીંયા ડેસ્ક કરી તમે ખાલું છોડી શકો છો. ત્યાર પછી ઈ સેક્શનની અંદર જોઈએ તો પર્ટિક્યુલર્સ ઓફ ટોટલ હોલ્ડિંગ ઓફ ધ એપ્લિકેશન એન્ડ ક્રોપ્સ, આ ડિટેલ ખાસ મહત્વની છે મિત્રો. અહીંયા તમારે તમારો ગામનું નામ ફિલઅપ કરવાનું છે, અહીંયા તમારે જમીનના સર્વે નંબર ફિલઅપ કરવાના છે. અહીંયા જમીન તમારી પોતાની હોય તો રાય આના બોક્સમાં ટિક માર્ક કરવાનું છે. જો તમે ભાડે લીધેલી હોય તો અહીંયા ટિક માર્ક કરવાનું છે. એરિયા ઓફ ફેક્ટર, અહીંયા તમારે કેટલા વીઘા જમીન છે તે લખવાની છે. ખરીફ ક્રોપ્સ એટલે અહીંયા તમારે તમારા પાકનું નામ લખવાનું છે, જે તમે જમીનની અંદર વાવતા હોય તે રવિ પાક હોય તો અહીંયા નામ લખવાનું છે. તેનું ઘઉં કે જે તમે હોય મગફળી કપાસ તે તમારે અહીંયા ફિલઅપ કરવાની છે. આટલી ડિટેલ ફિલઅપ કરવાની છે. હવે આગળ વાત વિડીયોમાં કરીએ તો તેના પછી છે એફ સેક્શનની અંદર. અહીંયા એફ સેક્શનની અંદર જો તમારી પાસે કોઈ પશુ હોય, એનિમલ હોય તો તેની ડિટેલ અહીં ફિલઅપ કરવાની છે. એટલે કે તમારા પશુ ઉપર તમે લોન લેવા માંગતા હોય તો ડિટેલ ફિલઅપ કરવાની છે, નહીંતર ડિટેલ કાંઈ ફિલઅપ કરવાની જરૂર નથી. તમારી પાસે પશુ હોય તેના માટે તમે પણ લોન લઈ શકો છો આ યોજના હેઠળ, તો જ આ ડિટેલ ફિલઅપ કરવાની થશે, નકર આ કાંઈ ડિટેલ ફિલઅપ કરવાની નથી. હવે ત્યારબાદ નીચે જી સેક્શન છે, અહીંયા પણ તમારે કાંઈ લખવાનું રહેતું નથી. હવે તમે આગળ ફોર્મની અંદર આપણે જોઈએ તો ડિક્લેરેશન કરીને છે, અહીંયા તમારે તમારી સહી કરવાની છે અથવા તો અંગૂઠો મારવાનો છે. સહી અથવા તો અંગૂઠો ગમે તે તમે કરી શકો છો. હવે નીચે જઈશું તો અહીંયા જે છે એની અંદર પણ કંઈ તમારે ફિલઅપ કરવાનું થતું નથી. અહીંયાથી તમારે ફોર્મ તમે બેંકમાં આપશો એટલે બેંકના ઓફિસર અહીંયા તમારું નામ ને ડિટેલ લખી તમારે અહીંયા સિગ્નેચર કરીને તમને આ એક કોપી તમને પરત આપશે અહીંયા તારીખ લખીને. મિત્રો આ રીતે ફોર્મ ભરવું એકદમ સરળ છે. તમે આજે જ આ KCC કિસાન ક્રેડિટ કાર્ડનું ફોર્મ ભરી તમે બેંકે જઈ આ ફોર્મ આપવાથી તમને સરળતાથી, અત્યારે ગવર્મેન્ટ દ્વારા સ્કીમ ચાલી રહી છે તો સરળતાથી કિસાન ક્રેડિટ કાર્ડ તમને મળી જશે. મિત્રો આ ફોર્મ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલું છે, ત્યાંથી ડાઉનલોડ કરી તમે આ ફોર્મ સરળતાથી ભરી શકશો. મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો અને આ બીજા મિત્રોને પણ શેર કરજો જેથી તે પણ આ ફોર્મ સરળતાથી ફિલઅપ કરી શકે. જય જવાન, જય કિસાન, વંદે માતરમ.